નમસ્કાર મિત્રો, હું છું સચિન કુમાર ને આજે આપણે જોવાના છીએ અંતોલી ગામની સીમમાં આવેલો સુંદર રમેશો નદીનો નજારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપના બ્લોગમાં. આજે આપણે જોવાના છીએ અંતોલી ગામની સીમમાં આવેલી મેસો નદી, જેનો નજારો આપ જોઈ શકો છો. આ નદી ખાખરા ગામ થઈને અંતોલી ગામ થઈને મીઠાના મુવાડા થઈને આગળ વધે છે. તો આપ સુંદર નજારો જોઈ રહ્યા છો, હાલ તે અંતોલી ગામની સીમમાં આવેલો છે. તો આપ જોઈ શકો છો આ વિડીયોમાં આ નદીનો સુંદર નજારો આપ જોવા માટે રખિયાલ મોડાસા હાઈવે થી નજીકમાં આવેલું સાહેબજીના મુવાડા, ત્યાંથી પણ આપ આ નદી પર જઈ શકો છો અને નજારો જોઈ શકો છો. મેસો નદી રાજસ્થાન અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. આ ગુજરાતમાં આ નદી સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં થઈને વહે છે. મેસો નદી દહેગામ તાલુકાના અમુક ગામડાઓમાં થઈને વહે છે, જે હાલ ચર્ચામાં છે કે દહેગામ તાલુકાનું જે ગામડું છે ત્યાં કોઈપણ એક ગામની અંદર એક ચેકડેમ બનાવવામાં આવશે અને પાણી રોકવામાં આવશે, જેથી દહેગામ તાલુકાના ગામમાં જે પણ ગામ આવેલા છે મેસો નદીની નજીક પર, તેને ફાયદો થઈ શકે છે આવનાર સમયમાં. એવી પણ જાણકારી મળી આવી છે કે મેસો નદી જે દહેગામ તાલુકાનું વડોદ ગામ છે ત્યાં એક મોટો ચેકડેમ બનાવવામાં આવશે મેસો નદી પર, અને ત્યાં આસપાસના જે પણ ગામો આવેલા છે મેસો નદી કિનારે, ત્યાં પાણી પીવા લાયક પાણી હોઈ શકે કે પછી ખેતીની સિંચાઈમાં હોઈ શકે, તેમાં મેસો નદીનું પાણી છોડવામાં આવશે અને આસપાસના ગામોમાં ખેતી માટે જે સિંચાઈ માટે જે પાણી ઉપયોગમાં કરવામાં આવશે અહીંયાથી. તો આવનાર સમયમાં મેસો નદીની નજીક પર આવેલા જે ગામ આવેલા છે તેમને ફાયદો થઈ શકે છે. આવા જ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો SJMMA સચિન કુમાર ઓફિશિયલ અને જાદુગર મેલની JMMA સ્ટુડિયો સચિન કુમાર ઓફિશિયલ. સબસ્ક્રાઇબ SJMMA સચિન કુમાર ઓફિશિયલ.